पूज्य बापू ना श्री चरणों में विनंती के आज ना आ धर्म सभा ना मंगल प्रसंगे हमने उद्बोधन आपे। पूज्य बापू ओम 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 ध्यान मूलम गुरुर्मूर्ति पूजा मूल्यम गुरुर्पदम मंत्रमूल्यम गुरुर्वाक्यम मोक्षमूल्यम गुरुर्कृपा या देवी सर्वभूतेषु मा वाणी रूपेण संस्थिता नमस्तस्ते 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 नमो नमः। बोलिए सोनल मात की सनातन धर्म की ओम नमः पार्वती पते हर हर महादेव। मांडवी मध्य चरण विद्या भवन अंदर दर वर्षनी जेम महाभगवती स्वरूपा आई सोनल माना विद्यास्वद महोत्सव पण आज ए शताब्दी महोत्सव प्रवेश मंगल प्रसंगे काले बीज अने ना आगला दिवसे आजे जे सवारना शोभा यात्राओ थी करी अने धर्म सभाना क्षेत्र सुधी अही मंचस्थित उपस्थित मातृशक्ति मां देवलमा परम पूज्यपाद कल्याणदासी बापू हमणां जेने आपणे बधाने सांभळ्या एवा पालु भगत वसंतभाई समत बापा अने आप चरण समाज धर्म अनुरागी माताओ बहनों भाईओ वडीलो ने बाळको, पहले ए तो हूँ साधुवाद एम करू छूं कि जारे आ भगीरथ कार्य ने शताब्दी महोत्सव ने दीपावा ने भगीरथ कार्य ने उजड़ू करवा माटे मारी युवा धन चरण समाज नी टीम एवी ईश्वर भाई अने एनी आखी टीम ने जोरदार ताड़ियों थी वधारो बाप। घणी समाजों में जयरे कई हालक डोलक थी हो नेतृत्व न हो अने कई कार्य करव हो तो अघरू लगे बाप, पर आ भगवती नी कृपा कहवाय कि ज्यां आ युवा धन आ मां भगवती ना परम रूपी जे योतमा चारणों नो चारे बाजू थी जेमा एम कहेवाय छे कि पोतानुं दान रूपी दिवेल ए ज्योतमा पूर्यो छे एने हुं खूब खूब अभिनंदन साधुवाद आपुं छुं। अने आजे ज्यारे अहींया मळ्या छे त्यारे पहले जेम भगते कीधुं કે એક મોબાઈલ પણ જો કદાચ લાખ રૂપિયાનો હોય ને ટાવરમાં ન હોય અને ટાવર હેઠળ ન રહેતો હોય તો એનાથી કાંઈ સંપર્ક સૂત્ર ન થઈ શકે, તેમ પણ બાપ અન્ય સમાજો તો પોતપોતાના ખીલે બાંધેલી છે પણ આ ચરણ સમાજ પણ સોનર રૂપી ટાવર નીચે રહેશે ને તો ઊની આંચ કોઈ દી જીવનમાં નહીં આવે ભલા માણસો। એ ભગવતીના શરણોમાં રહેવાનું, એની શ્રદ્ધામાં રહેવાનું। અને જેટલી જેટલી વાતો થઈ છે હું એક જ વાત કરું છું કે જો કદાચ આપણે મનુષ્ય જન્મ લઈને આવ્યા હોય બડે ભાગ્ય માનુષ તન પાવા એમાં પણ આ જગતના ચોકમાં ચારણના ઘરમાં અવતાર મળ્યો હોય જેમાં 9 લાખ લોબડિયારોની ભલા માણસ આ જગતના ચોકમાં અનેક વ્યવસ્થા વર્ણનની છે વર્ણોની કોઈ પણ સમાજમાં નહીં અને એક ચારણ સમાજમાં જો 9 લાખ લોબડિયારી જન્મતી હોય તો ઉજળો સમાજ કેટલું હશે ભલા માણસ આપણી આત્માને વિચારી લઈ અને પછી પણ આપણે કેવી રીતે જીવન જીવવું જોઈએ કેવું જાગૃતતાથી જીવન જીવવું જોઈએ બીજી સમાજો આપણા ઉપર મીટ માનતી હોય ત્યારે, કારણ કે ભગતે કીધું કા કારણ રસોડાની જવાબદારી છે માતૃશક્તિની જવાબદારી છે શિક્ષણ જરૂર છે પણ એ શિક્ષણ 50 કરોડની ગાડી આ હોય
પણ એમાં ડ્રાઈવર ન હોય તો દિશાવાહક ન બની શકે બાપ. એમ ગમે એટલું શિક્ષણ હશે પણ જો પરિવારનો કુળનો સંસ્કાર નહીં હોય તો શિક્ષણ પણ શું કામનું. સંસ્કારની પહેલી જરૂર. સંસ્કાર જ્યાં સુધી જીવનમાં હશે, સંસ્કાર ભર્યું શિક્ષણ હશે તો સમાજને પરિવારને કુટુંબને ઉપયોગ થશે. અને જો સંસ્કાર વગરનું શિક્ષણ હશે તો દિશાહીન બની જશે. અત્યારનું શિક્ષણ પણ એવું છે કે એ વિકાસ માટે, પોતાની ગતિ માટે, પોતાની વ્યવસાય માટે ખૂબ જરૂર છે. ત્રીજું નેત્ર જેવું કામ કરે છે શિક્ષણ, પણ એના સાથે સંસ્કારોની જરૂર હોય છે. અને એ ભલા માણસો ચારણ સમાજને આ ટકોરો કરવી ન પડે. અરે એક ભલા માણસ અભણ ચારણ જો બીજાને દાહ આપી શકતો હોય, ભાવનગર રાજા એમ કહેવાય વિજયસિંહજી શિકારે ચડ્યો હોય અને હરણ નીકળી ગયો અને એમાં કદાચ માલધારી એક ચિથરા ચડેલા ચારણના સામે મીટ માનીને કીધું કોણ છો, તો કે હું ચારણ છું. અહીંથી મારું શિકાર ભાગતા જોયું કે ના, મેં શિકાર ભાગતા નથી જોયું. એમ તો ચારણ છો, કઈ તમને આવડે, કઈ જાણો, તો કે બીજો તો હું કઈ ન જાણું. પણ એને ટકોર કરી જે દિશા માટે રાજા જઈ રહ્યો છે, જે 1800 પાદરનો ધણી જેની દિશા એવી છે, એ ચિત્રા જડેલો માલધારી ચારણ એમ કે બીજું તો કઈ નથી જાણતો, પણ એટલો જાણું છું કે પાપ કરતા પાછો વયો જા અને ક્યાંક ધર્મ કરવા ધાર, વાતો હું બે જાણું વજા હવે ફાવે ન્યા જા. આ એક શબ્દ ચારણના મોઢામાંથી નીકળ્યા ભેગો તો એમ કહેવાય છે કે હાથમાંથી ધનુષ બાણ પડી ગયો. અને રાજપૂતે કીધું કે ચારણ, આજ મને તે જાગૃત કરી દીધો છે, મારે દિશા અવર દિશામાં જતા દિશા ભટકતા મને રાહ ઉપર આવ્યો છે. આજ મારા વિસ્તારમાં હું તો નહીં પણ કોઈ પણ શિકાર નહીં કરે. ચારણ કોકને દિશા આપી શકે એને આજ અમને અહીંયા માંચડેથી ચડીને કોક કહેતું હોય કે બાપા તમે દિશાવાહક બનો, તમે ચારણો બનો, તમે લાયક બનો, તમે સંસ્કારી બનો, તમે અંધશ્રદ્ધાથી બહાર નીકળો. આવી ભીખું માંગવાનો વારો આવે તેથી ભલા માણસ આપણને દુઃખ લાગવું જોઈએ કે આપણે ઈ સમાજ છીએ, પાટી છીએ. શિક્ષણ માટે એકડો લખવા માટે કારી સ્લેટ જોઈએ, પાટી જોઈએ. તેમ સમાજને કંઈક રાહ જોવા માટે કંઈક લખવું હોય ને, એને ચારણરૂપી પાટીની જરૂર પડે છે. એ સમાજ છે ભલા માણસ, આપણને ક્યાંયથી દિશા પલટાય નહીં, આપણાથી ડગાય નહીં. પણ ખેર આ જગતના ચોકમાં બધાને કંઈક ને કંઈક જરૂર પડે છે. એક લોહીના ટીપાને તમે લેબોરેટરીમાં આપી દો તો એનું ઉત્થકરણ કરી અને એમ કહી શકે આ આટલા ટકા આમાં સાર છે, આ ગ્રુપનો છે, આ સુગર છે. પણ એ લોહીના ટીપાને હજી સુધી કોઈ દુનિયાની વૈજ્ઞાનિક સર્જ્યું નથી કે આ ટીપા લોહીના ટીપાથી કહી શકે આમાં આટલા ટકા ખાનદાની છે. એ તો જેનું ધાવણ ધાવ્યું હોય જનેતા કહી શકે કે મારો દીકરો છે, મને ખબર છે ભલામાં મારા દીકરામાં શું છે, એ તો માને જ ખબર હોય. એનું કારણ છે કે જ્યારે દેવાયત બોદરને સોલંકીઓ મારી જેલમાં નાખ્યો તો અને એમ કહેવાય છે કે જેના માટે નવગણના બાતમી માટે નવગણ આપી દે એટલા માટે એના ઉપર કોરડા માર પાડી આખા શરીરમાંથી એમ કહેવાય છે કે લોહીના નદીઓ ઝરી રહી હતી. અને પછી છેલ્લે હતાશ થઈ ગયા ત્યારે એમ કીધું કે આને જેલમાં નાખી દો. અને જેલમાં નાખ્યા પછી વિચાર કર્યો કે આના પાસેથી કેમ બોલાવી શકીએ કે નવગણ એના પાસે છે. ત્યારે કોઈક સલાહ આપી કે જો એક કામ થાય, એની માં 80-90 વર્ષની હજી જીવે છે દેવાયત બોદરની, હવે એની હાલત આપણે એવી કરી નાખી છે એની માને તેડાવો અને એની માં જોશે એ દીકરાને અને એનું હૃદય જરૂર દ્રવી જાહે ને એની માં કહી દે કે નવગણ અમારા પાસે છે. વાત સાચી છે, બોલાવે એની માને. અને એમ કહેવાય છે કે 70-80 વર્ષની દોષીને તેડવા માટે નીકળેલા કે તમને દેવાયત બોદર બોલાવે છે જેલમાં. અને 80-90 વર્ષની દોષી દ્રગ દ્રગ નાયન ચલત ફગ ફગ મુખ મુખ ડો બોલ વચન ડલે અને એવા શરીરથી એમ કહેવાય છે કે હાથમાં લાકડીના ટેકે જે જેલના પગથિયા ચડીને આવી અને અંદર કહેવાય છે કે દેવાયત બોદર આખા શરીરમાં લોહીથી એમ કહેવાય છે કે નીચરતો હોય એવા શરીર બેઠેલ અને આમ નજર કરી ટેરવો માંડીને કીધું દેવાયત. અને દેવાયત બોદર ઉભો થઈ ગયો કે આહા, મારી મા મને જોઈ લે અને એનું હૃદય ધ્રવી જાય અને કહી જાય તો વાત બગડી જશે. પણ એ દોશીમાં એમ કહેવાય છે કે ધીરે ધીરે ડગલા ભરતી ભરતી જેલના સરિયા પાસે આવી અને દેવાયત બોદરને આકલ કરી બેટા અહીંયા આવતો અને ઉભો થઈને એમ કહેવાય છે ધીરે ધીરે ડગલા ભરી અને જેલના સળિયા પાસે આવી અને ઉભો રહ્યો કે મા અને આમ હાથ આમ કહેવાય છે સળિયામાંથી નાખી અને આખા શરીરમાંથી લોહી ભરેલું હતું ને એનામાંથી ડોશીએ હાથ ફેરવ્યો, વાહા ઉપરથી હાથ ફેરવી અને બારે આમ કરીને નાકે અડાડ્યું એ હાથને
અને એક શબ્દ બોલ્યા વગર દોષી એમ કહેવાય છે કે પાછી ફરી તાતો સોલંકીઓ ને એમ થયું કે આ કર્યું શું દોષી માએ અને પાછી નીકળી ત્યારે પૂછ્યું કે માં આ તમારો દીકરો છે આની આવી હાલત જોઈને દરવી જવું જોઈએ એની બદલ તમે કાંઈ બોલતા નથી એના શરીરે હાથ ફેરવી અને નાકે અડાડીને પાછા પગલા ભર્યા એનો કારણ ભારતની હારી નારી સાંભળવું જોઈએ કે એ દોષી શું કે છે વૃદ્ધ અવસ્થાની દોષીમાં કે છે કે હવે તમને કહું કે હા હું મારા દીકરાને જોવા માટે એટલે જ આવી હતી અને એના શરીરે નીચરતું લોહી મેં હાથ લગાડી એને મારા નાકે અડાડ્યું અને મને ભરોસો થઈ ગયો છે એના લોહીમાંથી હજી પણ મારા ધાવણની સુગંધ આવે છે ત્યાં સુધી મને વિશ્વાસ છે કે નહીં કે નવગણ ક્યાં છે ભલા માણસ એ તો એની માને ખબર હોય અને એટલા માટે જ કીધું છે કે નારી નારાયણ નારી રત્નનો ખાણ નારીથી નર નીપજે કોક દ્રુહ પ્રહલાદ સમાન પ્રિય બોલવું સજ્જનતા દાતારી સુરપંથ એતા અભિયાસે ના મિલે વો બિના કૃપા ભગવંત પરમાત્માની કૃપા હોય ને તો જ સારા સંસ્કારો મળી શકે છે અને તો જ સમાજની વચ્ચે કાંઈક તમારામાં બુદ્ધિ સારી હોય તમારામાં કાંઈક ઉર્જા હોય તમારામાં કાંઈક શક્તિ હોય તો ભલા માણસ સમાજ માટે કાંઈક ભોગ દેવાનું શીખી જશો ને તો ભગવતી તમને કોઈ દી નહીં ભૂલે ભલા માણસો પણ આપણામાં નબળા એ છે પાણો બની અને ઠેસ પહોંચાડવાના કામ કરીએ છીએ એના કરતા પગથિયો બનીને કોકને ઠેઠ પહોંચાડવાનું કામ કરી દઈને તો સમાજમાં વાંધા વૃષ્ટિ કોઈ દી ન થાય ભલા માણસ આ સમાજમાં વિલંબના ઊભી થાય છે સમાજની સમસ્યાઓ અમે સાધુઓ છીએ તમને બાપ કહી છે અમે આઈબી જેવું અમારું કામ હોય છે અમારા પાસે અનેક પ્રકારના સમાચાર આવતા હોય અમને અનેક રાહો આવતી હોય કે જે કોકના પાસે ઠલવી નથી શકતા એના બાપ પાસે ન કહી શકે એ મા પાસે ન કહી શકે સમાજના નેતૃત્વ પાસે ન કહી શકે ને એવી સમાજની વાતો અમારા પાસે આવે છે ત્યારે તમને ટકોર કહી છે બાપ કે સમાજને જાગૃત થવાની જરૂર છે અને એને સહયોગ દેવાની જરૂર છે ઘણી બધી માતાઓ બહેનો ભાઈઓમાં અત્યારે ફાંસી ખાઈ લે છે કોક દવાઓ પી લે છે એનું કારણ સમજવા માટે ક્યારેક ચિંતન મંથન કરતો આ સોનલ બીજ છે ને એનામાં સમાજના અંદર સમાજના ઉત્થકરણ માટે સમાજની ઉન્નતિ માટે સમાજના પ્રગત સમાજની આગળ ગતિ લેવા માટે કંઈક ચિંતન મંથન કરજો ખાલી ગુલાબી રૂમાલ લઈને ઉડવા નાચવા માટે સોનલ બીજ નથી કંઈક ચિંતન મંથન કરવા માટે સમો સોનલ બીજ છે કંઈક જાગૃત થવા માટે છે બાપ કઈક સમાજ પાસે ઉણપ છે એ ઉણપ આ ભગવતીના ચરણોમાં આવીને કઈક પ્રાપ્ત થાય એ ઉણપ પાછી પૂરી થઈ જાય સમાજ અત્યારે બીજી સમાજો ઘણી જોઈ રહી છે કે આ સમાજ નેતૃત્વ વગરનો સમાજ પણ ભગવતીની કૃપા કહેવાય કે સબળ નેતૃત્વ નથી ને આવો ભગીરથ કાર્ય કરી શકો છો આ યુવા ધનને હું વધાવું છું તાળીઓથી ભલા માણસ સારા સબળ નેતૃત્વની જરૂર છે સમાજને તમે એકત્રિત થાઓ સંગઠિત થાઓ એકબીજાના વ્યક્તિગત વ્યવહાર વાંધા વૃષ્ટિ માટે ભલા માણસ સમાજનું મંથન ન કરો અને હું તો કહું છું સમાજનું નેતૃત્વ કરવું હોય ને સમાજમાં કાંઈક કરવું હોય ને એક રંગો હોવો જોઈએ એનો રંગ ન ભરવો જોઈએ આસાનંદજી જેના જીવનનો રંગ ન બદલે ને એ જ કાંઈક કરી શકે જેનો કારણ છે કે એક તમે ઘરમાં જોઈ લો એક દૂધના પાત્રમાં બે ટીપા છાશના નાખી દો ને તો એ દહીં જામી જાય પોતાનો રંગ નહીં બદલે કલર સફેદ જ રહેશે અને પછી કદાચ એનો મંથન કરે માતાઓ બહેનો એનો જંગોવે એને પરીક્ષાઓ ચડાવે તો એનામાંથી માખણ બની શકશે પણ રંગ નહીં બદલે એક દૂધ જો પોતાનો રંગ ન બદલી શકતો હોય છાશમાંથી દૂધમાંથી છાશ બની જાય તો રંગ ન બદલે અને છાશમાંથી માખણ બની જાય તો પણ રંગ ન બદલે અરે ભલા માણસો એનાથી વધારે પરિસ્થિતિ એના સામે ઊભી થાય ને કદાચ ચૂલે મૂકે એના નીચે તાપ મૂકી દે ને તો એ માખણમાંથી ઘી બની જાય પણ કલર ન બદલે રંગ ન બદલે ને જો દૂધ રંગ ન બદલે તો આ ચારણનું દૂધ પણ ભલા માણસો રંગ ન બદલવો જોઈએ એનો એક રંગાને ઉજળા હોવા જોઈએ સમાજનું નેતૃત્વ કરો સમાજમાં કંઈક આપવાનો પ્રયત્ન કરો સમાજને તોડવાનો પ્રયત્ન નહીં જેથી આપણા અંદરથી કંઈક ખૂટતી કડી થશે ને તો જ સમાજમાં વિલંબના ઊભી થાય છે એકબીજાને સમજી શકો અને કહું છું કારણ પાત્ર જેને જેને મળ્યું હોય આજ તમારી યુવા ધન પેઢીને માતાજીએ આપ્યું છે અને તમે કંઈક સારો કાર્ય કરવા નીકળ્યા છો તો એ કાર્યના માટે તમે પાત્ર બન્યા છો
અને પાત્રને ભજવવા માટેના તમે પ્રયાસો આટલા દિવસ થી કરી રહ્યા છો, કે મંડપમાં ઉણપ ન હોવી જોઈએ, કે રસોઈમાં ઉણપ ન હોવી જોઈએ. ભલા માણસો, આ જીવનની અંદર છે ને એક નાટકનો ભાવનગરમાં આવેલો નાટક પાત્રમાં ભગી ભરથરીનો આસનંદી નાટક પાત્ર આવ્યું તો ભાવનગરમાં, અને એ પાત્ર ભજવા માટે એમ કહેવાય છે કે નાટક મંચ ઉપર પાત્રો આવેલા એમાં કોકે ભાવનગર મહારાજા કૃષ્ણ કુમારજીને કીધું કે નાટક બહુ સારું આવ્યું છે અને જોવા જેવું છે. હા બે, ખૂબ નાટક કરે છે. એટલે ભાવનગર મહારાજા કૃષ્ણ કુમારજી પણ પોતે જોવા આવ્યા એ નાટકને, અને નાટક ભજવા માટે જેથી ભરથરી બનીને જે આવેલ પાત્ર, કાળી મજૂરી કરનારો રાત માણ હતો, ગરીબ માણસ હતો, અને પાત્ર ભજવા માટે આવેલ, અને ત્યારે એ પાત્રને જોઈને મહારાજ 1815 ધણીને એવી મોજ છૂટી, એવી મોજના તોરા છૂટવા માંડ્યા, એટલે પગમાંથી 1/2 કિલાનો સોનાનો તોડો કાઢ્યો, અને એમ કહેવાય કે એને હાકલ પડકાર કરી સ્ટેજ માથે કે આ તોડો લઈ લ્યો, આ મારે ખુશી છે, મને આનંદ થાય છે, વાહ પાત્ર, વાહ ભગીરથ, વાહ ભરથરી, આ પાત્રને આપી દો તોડો. ભરથરીનો પાત્ર ભજવા વાળો એના સામે મીટ ન માંડી અને લેવા માટે નગેલ ન જાયેલ. અને પછી એમ કહેવાય છે કે રાજા કૃષ્ણકુમારજીને થોડુંક એમ કહેવાય કે આંચકો લાગ્યો કે નાટક પાત્ર ભજવા વાળો માણસ, હું 1815 ધણી અને 1 સોનાનો 1/2 કિલાનો તોડો જેને આપવા માંગુ છું એ લેવા નથી આવતો, કાંઈ વાંધો નહીં. બુદ્ધિજીવી ને દેવતા પુરુષ હતો, જાળવી ગયા. નાટક પૂરું થયું, નાટક મંચના અંદર એમ કહેવાય છે ગયા ત્યારે ડાયરેક્ટરે એને કીધું કે ભલા માણસ, તું નાટકની મંચ ઉપર ગયેલો અને તને મહારાજા કૃષ્ણકુમારજી એમ કહેવાય છે કે પોતાના પગનો તોડો આપવાની તૈયારી કરી, તે જોયું નહીં, પાછો લેવા માટે વનસ્પોન લેવા માટે નીકળ્યો નહીં. શું વાત હતી? હવે પડકાર આવી છે ત્યાંથી કચેરીમાંથી. કૃષ્ણકુમારજીએ કીધું કે જે પાત્ર ભરથરીનો ભજ્યો હતો એને બોલાવો મારી કચેરીમાં. એટલે જા આવે સજા ખાવા. એ કે કાંઈ વાંધો નહીં, હું જઈશ. અને ધ્રુજતો એમ કહેવાય છે કે કચેરીમાં દરબારગઢમાં જઈને હાથ જોડી મહારાજા કૃષ્ણકુમારજીને સામે ઉભો રહી ગયો. અંધાતાર, મહારાજ હું આવી ગયો છું. એમ બેસો બેસો બેસો, આવકારો આપીને બેસાડ્યો. ભલા માણસ, રાતના મને એવા મોજના તોરા છૂટ્યા હતા, મને કઈક આપવાનું મન થયું હતું, અને મેં એમ કહેવાય છે કે તોડો આપવા માટે હાથ લાંબો કર્યો, તમે લેવા ન આવ્યા, ધ્યાન ન પડ્યું, શું હતું? અને કાળી મજૂરી કરનારો માણસ હાથ જોડીને કહે છે કે અંધાતાર, હું લેવા ન આવ્યો ને એનો એક કારણ હતો, કારણ કે હું સ્ટેજ માટે પાત્ર ભજવા માટે નીકળેલો અને હું ભરથરીનો મારો પાત્ર હતો, તમે 1815 ધણી હતા, હું 92 લાખ પાત્રનો ધણી થઈને પાત્ર માંગવા આવું તો મારો પાત્ર લજવી જાય, મારું પાત્ર ભજવ્યું ન કહેવાય. જો નાટકના મંચ ઉપર 3 કલાક માટે જો પાત્ર ભજવતા હોય, એ લજવાની જો બીક રાખતા હોય ને, તો આપણે પોતપોતે કંઈક પાત્ર લઈ આવ્યા છીએ ને, એને લજવાનું નહીં, એને ભજવાનો પ્રયાસ કરવો છે બાપ, એને દીપાવવાનો પ્રયાસ કરવો છે. ને એ ભગવતીના પ્રાર્થના કરીએ છીએ કે હે જોગ માયા, હે ભગવતી, આ સમાજ ઉપર અસીમ કૃપા છે, હજી પણ થોડીક કૃપા વરસાવી દે, એ સમાજમાં એવો મેરોણ નાખી દે કે એનામાંથી ઈર્ષા નીકળી જાય, એનામાંથી એકબીજાના ટાંટિયા ખેંચવાના નીકળી જાય. એ ભગવતી, હું ભીખ માંગુ છું, બસ આટલું નીકળી જાય તો બધું છે. આજ કરોડો ભેગા થઈ જાય છે, સમાજ આખી ભેગી થઈ જાય છે, પણ ક્યાંક ક્યાંક પોતપોતામાં જ્યારે ક્યાંક વિવાદોમાં ને ક્યાંક ક્યાંક એકબીજાને સહયોગ નથી આપતા ને, એ એક સહયોગનું અને એકબીજાનું ચિંતન મંથન કરી અને માં ભગવતી તમને એક બનાવી દે એવી પ્રાર્થના કરીને મારી વાણીને વિરામ આપું છું. બોલ સોનલ માત કી. ધન્યવાદ પૂજ્ય બાપુએ પોતાની તેજસ્વી ઓજસ્વી